नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર આપણે 10મો ચેપ્ટર અભ્યાસ કરતા હતા પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. એની અંદર આપણે બે લેક્ચર પાસ કર્યા. આજે આપણે ત્રીજા લેક્ચર તરફ જઈ રહ્યા છીએ, તો થોડું રિવિઝન કરી લે પ્રથમ લેક્ચર નું અને દ્વિતીય લેક્ચર નું અને પછી ત્રીજા લેક્ચર પર જઈએ તો ખૂબ તમને સમજાય, આનંદ આવશે અને શીખવાની મજા આવશે. તો લેક્ચર 1 ની અંદર આપણે જનરલ ઇન્ટ્રોડક્શન જોઈતું. પ્રકાશ એટલે શું? સૂર્યમાંથી આવતા અલગ અલગ પ્રકાશના તરંગોનું વિભાજન કર્યું, જેમાં દ્રશ્ય પ્રકાશ, પાંચજામલી પ્રકાશ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, એક્સ-રે, ગામા કિરણો આ બધી વાતો કરી હતી. પ્રકાશ તરંગ સ્વરૂપ છે પણ બાબત આપણે જોઈ હતી, અને જેની તરંગલંબાઈ ખૂબ જ સૂક્ષ્મ છે એટલા માટે આપણને તરંગ સ્વરૂપ દેખાતું નથી પણ માત્ર કિરણ સ્વરૂપ દેખાય છે. પ્રકાશશાસ્ત્રના ત્રણ વિભાગો પણ જોયા હતા આપણે. પહેલો વિભાગ કિરણ પ્રકાશશાસ્ત્ર, બીજો તરંગ પ્રકાશશાસ્ત્ર અને ત્રીજો ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર, કે જેની અંદર પ્રકાશને કણ સ્વરૂપે જોવામાં આવે છે. પ્રકાશનું કણ સ્વરૂપ છે જેને મોડર્ન ફિઝિક્સ પણ કહેવાય છે. તો આ બધી બાબતો આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે સ્પેશિયલી પરાવર્તન અને વક્રીભવન ઉપર બીજા લેક્ચરની અંદર ફોકસ કર્યું, અને એ માટે આપણે અરીસાઓ પણ જોયા હતા અલગ અલગ પ્રકારના, જેમ કે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો અને બે લેન્સ પણ જોયા હતા, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. તો આપણે પહેલા પરાવર્તનની જો વાત કરીએ તો અરીસાની વાતો આવે, અને અરીસા દ્વારા જે પરાવર્તન થાય, પહેલી વાત તો આપણે સમતલ અરીસાની કહી દીધી કે જે આપણા ઘરની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, જેની અંદર આપણું પ્રતિબિંબ આભાસી દેખાય છે. અરીસાથી આપણે જેટલા દૂર હોય તેટલું જ ઊંડું અરીસાની અંદર આપણે આપણું પ્રતિબિંબ દેખાય છે. એ તો સમતલ અરીસો જેનો આપણે સતત ઉપયોગ કરીએ છીએ. અંતર્ગોળ અરીસો જેની અંદરની સપાટી એ ચળકતી હોય અને બહારની જે ઉપસેલી સપાટી હોય એને કલર કરેલો હોય અથવા તો ચાંદીનો ઢોળ ચડાવેલો હોય તો આવા પ્રકારના અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય, અને બહિર્ગોળ અરીસામાં બહારની જે સપાટી ઉપસેલી હોય એ ચળકતી હોય આવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય. તમને બધાને ખબર તો છે ને બહિર્ગોળ અરીસો ક્યાં વપરાય છે? બાઇકના જે મિરર હોય છે પાછળની સાઈડ જોવાને બધા કેવા અરીસા હોય છે? બહિર્ગોળ. કારના બાઇકના જે અરીસા છે બધા જ બહિર્ગોળ હોય છે. બહિર્ગોળ અરીસાથી શું થાય? આટલો નાનો અરીસો પણ આખા રોડને કવર કરી શકે એટલા માટે એમાં બહિર્ગોળ અરીસા વપરાય છે. અંતર્ગોળ અરીસા ક્યાં વપરાય છે ખબર છે બાળકો? કોણ કહેશે અંતર્ગોળ અરીસા ક્યાં વપરાય છે? યાદ છે કોઈને? આપણી જે ટોર્ચ હોય છે, કારની બાઇકની હેડલાઇટ હોય છે, એની અંદર લેમ્પની આસપાસ જે ચળકતી સપાટી હોય છે એ અંતર્ગોળ અરીસો છે. આવી રીતે અહીંયા લેમ્પ હોય છે, સમજો આમાં લેમ્પમાંથી સીધો પ્રકાશ જાય અને આમાં જાય છે, અને અહીંથી પછી પાછો ક્યાં પડે છે? અહીંયા આગળ કેન્દ્રિત થાય છે. એટલે રોડ ઉપર આપણને મોટો પ્રકાશિત ભાગ દેખાય છે, અને પછી ભર્તીકોર પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ દેખાય છે. એ ઘટનાને પાછું વિવર્તન કહેવાય છે. એ ઘટના ધોરણ 12 ની અંદર આવવાની છે પ્રકાશ માટે. ધોરણ 12 સાયન્સ ની અંદર, ભૌતિક વિજ્ઞાન ની અંદર પ્રકાશના ત્રણેય સ્વરૂપો ભણવાના છે. કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર આ બધી જે ઘટનાઓ છે, પણ અત્યારે જનરલી આપણે ઉપયોગ જોઈએ છીએ લેમ્પની આસપાસ જે ચળકતો ભાગ હોય છે, હેડલાઇટમાં આપણી ટોર્ચમાં સિલ્વર કલરનો ચળકતો મિરર જેવો ભાગ હોય છે એ છે અંતર્ગોળ અરીસા, જેની અંદર પ્રકાશ આવી રીતના આમ જઈ અને પરાવર્તિત થાય અને ફરીથી પાછું આવી રીતના અહીં કેન્દ્રિત થાય છે. તો આપણે હવે આગળ જવાના છીએ. અરીસાઓ વિશે વાત કરી, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ. તો મને યાદ છે ત્યાં સુધી આપણે સંજ્ઞા પદ્ધતિ પહોંચ્યા હતા. લેક્ચર નંબર 3 ની અંદર આપણે સંજ્ઞા પદ્ધતિ જોવાની હતી, પણ એ પહેલા લેક્ચર 2 ખૂબ મહત્વનો હતો, કારણ કે આખા ચેપ્ટર દરમિયાન આપણે જે જે શબ્દો ઉચ્ચારવાના છે આ પાઠને લગતા એ બધા જ લેક્ચર 2 ની અંદર આવી ગયા છે. તો મને આશા છે કે લેક્ચર 2 તમે ફરીથી એકવાર રિપીટ કરી લેશો અને પછી લેક્ચર 3 ભરવાની ખૂબ મજા આવશે. લેક્ચર 2 ની અંદર કેટલી બધી વ્યાખ્યાઓ જોઈ હતી ફરીથી ફટાફટ યાદ કરાવી દઉં છું 5 મિનિટમાં, પછી આપણે આગળ જઈએ. આ છે અંતર્ગોળ અરીસો, યાદ કરો બધી વ્યાખ્યા.
એમ એવું નામ આપ્યું હતું એને આપણે દર્પણ મુખ કીધું હતું હું લખતો પણ જાઉં છું એટલે તમને યાદ આવે દર્પણ મુખ અરીસાના મુખ ને દર્પણ મુખ કહેવાય ત્યારબાદ અહીંયા શું હતું યાદ છે ને ધ્રુવી ધ્રુવી જેને પોલ પણ કહેવાય એટલે પી વડે દર્શાવે અને મેં વચ્ચે એવું પણ કીધું હતું લેન્સની બાબતમાં અને ધ્રુવને બદલે પ્રકાશીય કેન્દ્ર પણ કહેવાય એક પ્રકારનું કેન્દ્ર ધ્રુવ એટલે કેન્દ્ર થાય પણ પ્રકાશીય કેન્દ્ર લેન્સમાં લેન્સ આ બહિર્ગોળ હોય તો એ પ્રકાશીય કેન્દ્ર કહેવાય અંતર્ગોળ લેન્સ હોય તો એ પણ પ્રકાશીય કેન્દ્ર તેને પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે ત્રીજી વાત હતી વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર સી વડે દર્શાવતા હતા સેન્ટર ઓફ કર્વેચર કહેવાય ને અંગ્રેજીમાં એટલે સી વડે દર્શાવાય અરીસો જે ગોળામાંથી બન્યો હવે આપણે તે ગોળામાંથી કેવી રીતે બન્યો અરીસો પણ અરીસો બનેલો હોય અંતર ગોળ તો એનો એક ગોળો વિચારી શકાય કે નહીં છોકરા અને એનું જે કેન્દ્ર છે એને કહેવાય વક્રતા કેન્દ્ર સી વડે દર્શાવાય ચોથો મુખ્ય અક્ષ સી અને પી માંથી પસાર થતી અક્ષને મુખ્ય અક્ષ કહેવાય નંબર 5 મુખ્ય કેન્દ્ર સોરી પહેલા લઈ લઈએ આપણે વક્રતા ત્રિજ્યા આર વક્રતા ત્રિજ્યા આર બીજો લેક્ચર તમે જોઈ લેશો એટલે લગભગ બધા આવડી જશે પણ ત્રીજા લેક્ચર પહેલા ફટાફટ મેં કીધું કે તમને રિવિઝન કરાવું બરાબર પણ જો તમને એવું લાગે કે આમ નથી ખ્યાલ તો જરા જોઈ લેજો બાકી અહીં છે જ વક્રતા ત્રિજ્યા નંબર 6 મુખ્ય કેન્દ્ર સીધું કિરણ અરીસામાં આપાત થઈ અને જ્યાંથી પાછું મુખ્ય અક્ષને છેદીને નીકળે એ મુખ્ય અક્ષ પરના એ બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહેવાય છે ફોકલ નંબર 7 કેન્દ્ર લંબાઈ સ્મોલ f વડે દર્શાવાય અરીસાના ધ્રુવ અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય નામ જેવા ગુણ કેન્દ્રની લંબાઈ એટલે નામ છે એનું કેન્દ્ર લંબાઈ એમાં ક્યાં ક્યાં યાદ રાખવાની જરૂરત છે અરીસાના ધ્રુવથી તેના કેન્દ્ર મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય નંબર 8 પેરેક્સિયલ કિરણો હવે આપણે અરીસા બધા નાના નાના હોય ઉપયોગમાં પણ જ્યાં જ્યાં અરીસા લેવાય છે ત્યાં ત્યાં આનો ઉપયોગ થાય છે પણ તમને ખબર છે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે આનો તો કે માઇક્રોસ્કોપમાં ટેલિસ્કોપમાં ઘણી બધી જગ્યાએ અરીસાઓ અંતર્ગોળને વર્ગોળો અરીસાઓ વપરાય છે તો આ અરીસાઓ ખૂબ નાના નાના હોય એટલા માટે મુખ્ય અક્ષની નજીકના જે કિરણો છે એને પેરેક્સિયલ કિરણો કહેવાય ખૂબ જ નજીકના દૂરના કિરણો ગામથી જતા રહેવાના જે અરીસા માટે કાંઈ કામના નથી એટલે પેરેક્સિયલ કિરણો અને હવે આપણે જોવા જઈ રહ્યા હતા સંજ્ઞા પદ્ધતિ એટલે એમાં કાંઈ છે નહીં સંજ્ઞા પદ્ધતિ નોર્મલી આપણે વાત કરી હતી એક જ વાક્યમાં કે આપણે અહીંયા સંજ્ઞા પદ્ધતિ કઈ વાપરશું કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ કાર્ટેશિયન એટલે આપણે જાણીએ છીએ અક્ષ કેટલા ટાઈમથી આપણે દોરીએ છીએ છેલ્લા 4-5 વર્ષથી અક્ષ દોરીએ છીએ સંખ્યા રેખા બરાબર એ જ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સંજ્ઞા પદ્ધતિ એક અંતર્ગોળ અરીસો લીધેલો છે મેં ધ્રુવ P દર્પણ મુખ M N મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર C હવે જો સંજ્ઞા પદ્ધતિમાં આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વાપરીશું કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આપણે વાપરીશું એટલા માટે લગભગ બધી ખબર પડી જાય છતાંય આપણે જોઈએ છીએ બધા જ અંતરો પેલો નિયમ છે બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષ માપવા આને ધ્યાનમાં રાખી માપવાના ધ્રુવની સાપેક્ષ માપવા હવે આપણે તે કામ પૂછે અંતરો અને કેવી રીતે ક્યાંના માપવાના અંતરો આવા પ્રશ્નો તમને થતા હશે પણ આ અરીસા ઉપર આપણે શું કરવાના છીએ વસ્તુને ક્યાંક રાખવાના છીએ પછી એનું પ્રતિબિંબ ક્યાં મળે કેવું મળે ચતુ મળે કે બઠ્ઠું મળે અથવા તો મોટું મળે નાનું મળે આભાસી મળે સાચું મળે આ બધી ચર્ચાઓ કરવાના છીએ બરાબર તો એના માટે વસ્તુને આપણે અહીંયા ક્યાંક રાખશું તો વસ્તુ અંતર કેવું લેવું ધન કે ઋણ
પ્રતિબિંબ અંતર કેવું મળે છે ધન કેનો ઊંચાઈ ધન લેવી કેનો આવા બધા જે પ્રશ્નોના જવાબ છે એ તમને અહીંથી મળવાના છે એટલે ધ્યાન આપો બધા જ અંતર ધ્રુવની સાપેક્ષમાં આપવા બીજું અરીસાની ડાબી બાજુના અંતર ઋણ લેવા જમણી બાજુના અંતર કેવા લેવાય અરીસાથી અરીસાની એટલે ધ્રુવનું સમજવાનું ધ્રુવ છે અરીસામાં સ્થિત છે એટલે અરીસાની ડાબી બાજુના અંતરો કેવા લેવાય આ બાજુના અંતર આમ જાય તો કેવી દિશાની આવે કેવું છે ઋણ સીધી વાત છે અંતરો ઋણ લેવાય અને અરીસાની જમણી બાજુના અંતરો કેવા લેવાય ધન લેવાય નંબર 3 મુખ્ય અક્ષની ઉપરના અંતરો હંમેશા કેવા લેવાય ધન અને નીચેના અંતરો કેવા લેવાય ઋણ ચોપડીની અંદર પણ આકૃતિઓને આપેલું હશે એની અંદર આમાં ન જતા કે આમના અંતર ને તો સાહેબ આમાં ધન કીધું છે અને તમે તો અહીંયા ઋણ લેવું લીધું એવું ને એવું વિચારતા અરીસાની આ બાજુનું અંતર ઋણ ને આ બાજુનું અંતર અહીંથી માપશો તમે અહીં કોઈ વસ્તુનું પ્રતિબિંબ મળ્યું છે આમ માપશો ધન લેવાય વસ્તુને અહીં રાખેલી છે ને ધારો કે એક ભાઈ અહીં ઊભા છે એક ભાઈ અહીંયા આગળ ઊભા છે ઓકે હવે અરીસાથી કેટલા દૂર છે તો આમ અંતર માપશો આપણે તો કેવું લેશું ધન કેરો તો ઋણ લેશું સીધી વાત છે એટલે ચોપડી ને આપણું બેનું મિક્સ ન થાય જોજો ખાસ કરીને સંજ્ઞા પદ્ધતિ બરાબર છે મુખ્ય અક્ષની ઉપરના અંતરો ધન અને નીચેના અંતરો કેવા લેવાના ઋણ લેવા આ અંતર ધન લેવાય આ નીચેનું અંતર લેવાય કેવું લેવાય ઋણ બહુ સરળ છે કોઈને કોઈ પ્રશ્ન હોવાનો નથી તો હવે આને હું વાઇપ કરી નાખું છું અને આપણે આગળ જઈએ ખૂબ મહત્વની વાતો કે આ જે વક્રતા કેન્દ્ર છે અને મુખ્ય કેન્દ્ર એ એક મળતું હતું આ અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહેતા હતા આ અંતરને આપણે વક્રતા ત્રિજ્યા કહેતા હતા આ બંને વચ્ચેનો કંઈક સંબંધ છે એ આપણે મેળવવાનો છે તો આને જોવા દઉં છું બીજી વાત અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર કેવી રીતે મળે છે આપને ખબર છે બધાને સીધું એક પ્રકાશનું કિરણ આપાત કરવાનું અરીસામાં એ જ્યાંથી નીકળે આ સી હવે સીધું કિરણ આપાત કર્યું આપાત કિરણ કેવી રીતે જશે આમાં આવશે અને લગભગ ક્યાંથી પાસ થશે આ બંને ધ્રુવ પી અને સી ની મધ્યમાંથી આવી રીતે અને આને કહેવાય મુખ્ય કેન્દ્ર આપણે બધાને ખબર છે અહીંથી સીધી લીટી આપણે ડ્રો કરીએ તો આપણે ખબર છે કે આ સપાટી પર દોરેલી લંબવત થાય અને આ બે ખૂણા પણ સરખા હોય છે હવે આપણે પ્રશ્ન થાય કે બહિર્ગોળ દિશામાં કેવી રીતે કેન્દ્ર મેળવી શકાય તો જુઓ છો કરવાનું બહિર્ગોળ અરીસાની અંદર કેન્દ્ર મેળવવા માટે આ છે બહિર્ગોળ અરીસો ચાંદીનો ઢોળ ચડાવેલો છે બહારનો ભાગ ચળકતો છે આ જોઈ મુખ્ય અક્ષ આ છે એનો ધ્રુવ સીધું કિરણ આપાત કરવાનું આ સીધું કિરણ આપાત કર્યું હવે શું થશે આ તો કેન્દ્રિત કરે ને અક્ષ તરફ આ શું કરશે આને કેલું કહેવાય કેન્દ્રિત કેલું કહેવાય અને આને કે આ છે બહિર્ગોળ અરીસો વિકેન્દ્રિત કરે કે કઈ બાજુ જાય આમ ભાગે તરફ પ્રકાશનું જે કિરણ આવે આપાત થાય આપાત કિરણ છે અને પરાવર્તિત કિરણ કઈ બાજુ જશે આ રીતે જશે હવે શું કરવાનું તો કે આને લંબાવવાનું એટલા માટે અહીંયા આભાસ થાય એટલે કે આભાસી પ્રતિબિંબ રચાય અને અહીંયા જે મળે એને કહેવાય મુખ્ય કેન્દ્ર અને ધારો કે અહીંયા એનાથી જે ડબલ અંતરે સી હોય છે અહીંથી જો તમે લાઈન ડ્રો કરો તો આ સપાટીને દોરે લંબ હોય અને આ બંને ખૂણા સમાન હોય હવે જો આ બંનેમાં સામ્યતા અહીં જેમ થીટા થીટા બે ખૂણા સમાન છે ને એમ અહીંયા પણ થીટા અને થીટા બંને ખૂણા સમાન થયા તો આ ખૂણો કેટલો હોય
પેલા અહીંયા જોઈએ આ જો આ દેખાય છે ઝેડ ઝેડ જેવી રચના ફરીથી હું ડ્રો કરું છું ઝેડ દેખાણો ઝેડ આવી રીતના તો ઝેડ માં આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો હોય થીટા એટલે સી પાસે કેટલો ખૂણો બને થીટા ઓકે બીજો હજી એક ઝેડ મને દેખાય છે જો જો બરાબર આપાત કિરણ તરફ આવ્યો પછી સીધું પરાવર્તિત કિરણ ઉપર ચાલું છું અને હવે આમ ચાલું છું દેખાણો બીજો છે તો પહેલા તો આ ખૂણો કેટલો થાય ટોટલ થીટા પ્લસ થીટા એટલે 2 થીટા થાય તો આ ખૂણો પણ કેટલો થાય છોકરા 2 થીટા ઈ પણ z છે અને આની ઉપરથી એક રિઝલ્ટ મળે આપણને શું રિઝલ્ટ મળે c એટલે થયો r જેને વક્રતા ત્રિજ્યા કહીએ આપણે અને f એટલે થયો વક્રતા કેન્દ્ર તો નવ હેડિંગ પણ લખી શકું અને નવી એક સાબિતી મેળવી શકીએ શું વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે ખરેખર આ સંબંધ મેળવવાનો છે નહીં ચોપડી ની અંદર સ્વીકારવામાં જ આવ્યો છે અને તમારે પણ સ્વીકારવાનો જ છે આવી રીતનો સંબંધ છે કે આપને ખબર છે કે ઝેડ આ બરોબર મધ્યમ હોય તો છોકરાઓ r બરાબર શું થાય તો કે 1 નું 2 ગણો થાય ફરીથી r એટલે કેટલું અંતર થાય તો કે 1 નું 2 ગણો થાય અથવા એનાથી ઉલટું f બરાબર કેટલું થાય તો કે r નું અડધું થાય અથવા એ સૂત્ર નંબર તા બનાવતી હતી તો કે છે બોલી r ની નીચે f is equal to r by 2 ખરેખર આ સંબંધ સ્વીકારવાનો છે આપણે પણ છતાંય આપણે મેળવીએ તો આપણે એક સંતોષ થાય કે ઓકે આ રીતે આ સંબંધ મળી શકે જો છોકરા આજે લેન્સ ખૂબ જ વક્રાકાર બહુ ખૂબ જ વક્રાકાર આવી એટલો બધો વક્રાકાર ન હતો એકદમ ઓછી વક્ર હોય છે તો અહીંથી એક સીધી લીટી હું દોરી દોરી શકે છોડો આ વાતને આપણે જરૂર નથી થોડી વધારે ડીપમાં છે પણ એક બીજો રસ્તો પણ છે સરળ પદ્ધતિ તમારા માટે ખાસ કારણ કે એ પદ્ધતિ થોડી સાયન્સ ની અંદર આવે છે તો એમાં આપણે અત્યારે નહીં જઈએ સરળ પદ્ધતિ પણ છે આપણી પાસે આવું સૂત્ર તમને ખબર હશે થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા બધાને ખબર છે આવી રીતનો કોઈ ખૂણો હોય એમ તો અહીંયા ખૂણો બનતો હોય થીટા આ છે ચાપની ત્રિજ્યા અને આને કહેવાય ચાપ અને આને કહેવાય ત્રિજ્યા તો આવું એક સૂત્ર છે અને સમતલ કોણ પણ કહેવાય થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આ એક સૂત્ર છે ગણિતની અંદર તો થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આ સૂત્રનો ઉપયોગ આપણે કયા ત્રિકોણ માટે કરીશું ખૂણા C માટે લખો જી થીટા બરાબર ચાપ એટલે MP કહેવાય ચાપના છેદમાં ત્રિજ્યા માટે થીટા બરાબર MP અને ત્રિજ્યા એટલે કેટલું અંતર r સમીકરણ નંબર 1 આપી દઉં ચાલો બીજો ત્રિકોણ ખૂણા f માટે એમાં પણ ખૂણો કેટલાનો છે 2 થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ત્રિજ્યા કેટલી છે fp fp ને બદલે શું લખી શકાય f સમીકરણ નંબર 2 સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મુકતા કે જીતતા સમીકરણ 2 માં 1 ની કિંમત જીતતા હવે બોલાય ગઈ તો જીતતા ખરેખર હું અહીં પેલા મુકતા લખતો મુકતા પણ એકવાર એક વિદ્યાર્થી એ પૂછ્યું મને કે સાહેબ જીતતા એટલે અવે તો મો લખાઈ ગયો તમારે તે જ નો આયો હવે જીતતા એટલે જીતતા જ આવે એક સમીકરણ ની કિંમત બીજામાં એટલે જવાબ ફટાફટ મળતા જાય સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મુકતા ચાલો 2 થીટા ને બદલે શું મૂકો છોકરાઓ MP / r બરાબર MP / f સમજાણો બધાને આ જે 2 નંબર નું સમીકરણ હતું 2 ના 2 અહીંયા આ થીટા ની કિંમત ક્યાંથી મૂકી સમીકરણ 1 પરથી મૂકી દીધી અને આ તો એમનું પડ્યું નહીં
બંને બાજુથી એમપી એમપી કેન્સલ થઈ જશે સો વધ્યો હવે 2 બાય r બરાબર 1 અપોન f જો જી બની ગયું r ને અહીં લઈ લ્યો એક પાસે f ને ક્યાં લઈ લેવાય જે વસ્તુ બરાબરની પહેલી બાજુ છેદમાં હોય એ અંશમાં આવે અને અંશમાં હોય એ છેદમાં આવે માટે f અથવા તો r બરાબર f ને લઈ લ્યો 2 પાસે 2 f r છે એક સાથે ગુણાય 2 છે એક સાથે ગુણાય r બરાબર 2 f સાબિત થાય છે અથવા f બરાબર r બાય 2 ખરેખર આની સાબિતી મેળવવાની નહોતી પણ આપણે મેળવી છે જેથી કરીને તમને સંતોષ થાય તો f is equal to r બાય તો હવે હું આ જવા દઉં છું અને આપણે અરીસાના સમીકરણ પર જવાના છીએ કે જે ખૂબ મહત્વનું છે આ બધી જ વસ્તુ છોકરાઓ ધોરણ 12 ની અંદર રિપીટ થાય છે પછી ધોરણ 12 ની અંદર 9મું ચેપ્ટર છે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આ ફરીથી આવે છે આ સાબિતી છે એમાં તો અત્યારથી જો આપણે ધ્યાન આપી દઈએ અને અત્યારથી સમજી લઈએ તો એ ચેપ્ટરનો 70% હિસ્સો આપણને અત્યારે ધોરણ 10 ની અંદર જ આવડી જાય જવા દો એકવાર વિડિયોને ફરીથી પોઝ કરતા જજો અને આકૃતિ દોરતા જજો શક્ય હોય તો સાથે સાથે પણ તમે દોરી શકો બરાબર અથવા પોઝ કરી અને દોરતા જજો આકૃતિ ખૂબ મહત્વની છે આજે આકૃતિ છે આની અંદર પણ આયો જે ખૂણો બને 2 થીટા બને સીધી વાત છે આ બે ખૂણા આ ખૂણા જેટલો હોય અને આ ખૂણો આ ખૂણો મેળ સરખા હોય સોરી આ ખૂણો આ થીટા સીધી લીટી જાય છે અહીં સીધી લીટી આ સીધું કિરણ આવ્યું અહીં ખૂણો થીટા બને ત્યાં કેટલો બને થીટા આંધા દ્વારા પણ મેળવી શકે અહીંયા પણ એમ એન આ એમ પી જેટલો ભાગ પેલા 2 થીટા લ્યો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ અથવા તો ચાપના છેદમાં ત્રિજ્યા અહીંયા પણ ચાપના છેદમાં ત્રિજ્યા ચાપ બંનેની સરખી છે એમ પી એમ પી જેવી ઉડી ગયું આમ પણ આવું સાબિત કરી શકાય પણ આપણે સાબિત કરવાનું થતું નથી ગોળીય અરીસાનું સમીકરણ ગોળીય અરીસાનું સમીકરણ ખરેખર આ સમીકરણ મેળવવાનું નથી તમે ભાગ્યશાળી છો જૂના 10મા ધોરણની અંદર એનસીઆરટી નો કોર્સ નહોતો આવ્યો એ પહેલા આ સમીકરણને મેળવવાનું હતું ત્રિકોણની સમરૂપતાના આધારે બે ત્રિકોણોની સમરૂપતા ચકાસવાની ખૂબ લાંબો અને લેન્ધી હતો અને આટીગુટી વાળું પણ થોડું 10મા ધોરણ માટે ખાસ કરીને પણ હવે એ સમીકરણ માત્ર સ્વીકારી લેવાનું છે એટલે ખૂબ આપણા માટે આનંદની વાત છે સ્વીકારવાનું છે પણ છતાંય આપણે કેટલીક બાબતોની અંદર જોઈએ જેથી કરીને આપણે યાદ રહે બાકી સમીકરણ જો એક જ વાર લખી નાખે તો તરત એ યાદ રહેતું નથી તો ગોળીય અરીસાનું સમીકરણ એટલે શું કહે એની વ્યાખ્યા શું છે વ્યાખ્યા એટલે કોને સમીકરણ કહેવાય આ ગાઉસ નામના વૈજ્ઞાનિકે ગોતું એટલે એવું પણ લખાય છે છોકરાઓ કે અરીસા માટે ગોળીય અરીસા માટે ગાઉસનું સમીકરણ ખરેખર વૈજ્ઞાનિકનું નામ છે ગોસ પણ આપણે ભાષાંતર કરીને શું કરે ગાઉસ ગાઉસ લખીએ છીએ ગુજરાતીમાં ગોસ નામનો વૈજ્ઞાનિક હતો તો ગોળીય અરીસા માટે ગાઉસનું સમીકરણ મેળવ્યું એવું પણ થાય તો શું છે તો કે વસ્તુ અંતર જેને u વડે દર્શાવવામાં આવે બીજું પ્રતિબિંબ અંતર જેને v વડે દર્શાવવામાં આવે અને અરીસાની કેન્દ્ર લંબાઈ અને અરીસાની કેન્દ્ર લંબાઈ f જેને કહેવામાં આવે આ ત્રણેય વચ્ચેના સંબંધને રિલેશનને
અરીસાનું ગાઉસનું સમીકરણ અથવા તો મૂળી અરીસાનું સૂત્ર પણ બોલી શકે સમીકરણ પણ બોલી શકે વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર b અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહે છે અથવા સમીકરણ કહે છે તો આકૃતિ ખૂબ જ મહત્વની છે જોતા જઈએ આપણે આકૃતિ દોરીએ એક અંતર્ગોળ અરીસો લઈએ આ અંતર્ગોળ અરીસો બહારની તરફ ચાંદીનો ઢોળ ચડાવેલો છે અરીસાનું દર્પણ મુખ m n અરીસાનું ધ્રુવ p ધ્રુવ p માંથી પસાર થતી અક્ષને શું કહેવાય મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર c હવે આપણે વસ્તુ બતાવવાની છે ધારો કે આ રીતની વસ્તુ અરીસાની સામે રાખેલી છે વસ્તુનું નામ આપીએ આપણે a b અથવા એની ઊંચાઈને h આપી દઈએ h વસ્તુ અંતરને આપણે u વડે દર્શાવશું છોકરા ભાઈ ખાસ જોજો વસ્તુ અંતર u આપણે લખ્યું છે વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતરને v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો રિલેશન જે મળે એને કહેવાય અરીસાનું સમીકરણ વસ્તુ અંતર u બતાવ્યું હોય મેં વસ્તુ અરીસાથી ખબર છે આપને બધા અંતરો ધ્રુવની સાપેક્ષ લેવાય બીજું વસ્તુ અંતર ધન મળશે કે ઋણ તો કે અરીસાથી ડાબી બાજુ છે તો u અંતર ઋણ મળે કેવું મળે માઇનસ નેગેટિવ મળશે ચાલો આમાંથી બે જ કિરણોથી આપણે પ્રતિબિંબ મેળવી શકીએ માત્ર કેટલા કિરણો બે કિરણોથી તો સીધું જ વસ્તુમાંથી એક સીધું કિરણ અરીસામાં આપાર કરું છું દેખાય છે બધાને આપાર કિરણ એ હંમેશા મુખ્ય અક્ષને પરાવર્તિત થઈને જ્યાં છેદશે પરાવર્તિત થઈ અરીસામાંથી અને મુખ્ય અક્ષને જ્યાં છેદે એને અરીસાનું શું કહેવાય મુખ્ય કેન્દ્ર કહેવાય સીધું કિરણ પાસે પરાવર્તિત થઈને અને આને શું કહેવાય આપણને બધાને ખબર છે મુખ્ય કેન્દ્ર અને છોકરાઓ આટલા અંતરને કહેવાય શું કહેવાય કેન્દ્ર લંબાઈ કેન્દ્રની લંબાઈ પી થી એફ સુધીનો અંતર કેન્દ્ર લંબાઈ વસ્તુ અંતર યુ આને શું કહેવાય પણ આપણે ખબર છે આર પણ એની આપણે જરૂર નથી કારણ કે આર અને એફ વચ્ચેનો સંબંધ આપણે ખબર છે એફ ની જગ્યાએ આપણે આર પણ વાપરી શકશું અને આર ની જગ્યાએ એફ પણ વાપરી શકીએ આર લખતો નથી બે કિરણોથી પ્રતિબિંબ રચાય કેટલા કિરણોથી બે કિરણો એક આપણે પસાર કરી દીધું વસ્તુમાંથી સીધું જે કિરણ ગયો અરીસામાંથી પરાવર્તિત થઈ મુખ્ય કેન્દ્રમાંથી પાસ થઈ અને આમ જાય છે પછી બીજું કિરણ પસાર કરવાનું બાકી છે અને ક્યાં કરાય ધ્રુવ P પાસે જોઈ રાખજો ધ્રુવ P માં ગયું આપાત કિરણ છે ક્યાંથી પસાર થશે એ આપણે ખબર છે આ ખૂણો આ ખૂણો ભાઈ કેવા હોય એક સમાન હોય આ કોણ અને અહીંયા જે બને છે એ કોણ બને કેવા હોય સમાન હોય પરાવર્તિત થઈ અને ક્યાં છેદે છે તો કે મુખ્ય અક્ષમાં જ્યાં છેદે એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી નીકળે છે જ્યારે બીજું કિરણ ધ્રુવ પાસેથી એક્ઝેક્ટ એટલા જ ખૂણે પાછું પરાવર્તિત થાય બંને જ્યાં છેદે ત્યાં જે મળે એને કહેવાય પ્રતિબિંબ શું કહેવાય એનું નામ આપી દઈએ આપણે a ડેશ b ડેશ અને આ છે વસ્તુ અને આ છે પ્રતિબિંબ પ્રતિબિંબની ઊંચાઈને આપણે નામ આપી દઈએ h ડેશ જેમાં આને આપણે એચ નામ આપ્યું છે પ્રતિબિંબની ઊંચાઈ શું આપી દઈએ એચ ડેશ અને એના આખી એ ડેશ બી ડેશ પણ કહેવાય ને એચ ડેશ પણ કહેવાય અહીં એ બી અને એચ અને પ્રતિબિંબ અંતરને આપણે કહીએ છીએ શેના વડે દર્શાવીએ છીએ વી વડે પ્રતિબિંબ અંતર વી
કોની કોની વચ્ચેનો સંબંધ યુ વી અને એફ વચ્ચેના સંબંધને કહેવાય ગોળીય અરીસાનું સમીકરણ અથવા તો ગોળીય અરીસા માટે ગાઉસનું સમીકરણ પણ જો સાબિત કરવાનું હોય તો ખૂબ મજા આવે પણ સાબિત કરવાનું નથી એટલે આપણે એમાં પડતા નથી પણ સાબિત કરવું ખૂબ સરળ છે બે ત્રિકોણને ધ્યાનમાં લઈને અને એ ડેશ બી ડેશ અને એફ અને બીજો ત્રિકોણ એમ આઈ એમ લખ્યા આપણે એમ પી અને આ બંનેની સમરૂપતા તપાસવાની છે એટલે આના છેદમાં આ ભાગ અને આના છેદમાં પણ એમાં આપણે પડતા નથી ખાલી વાત કરું છું ધોરણ 12 સાયન્સ ની અંદર આ સાબિતી આવે છે બીજો ત્રિકોણ આ છે છોકરા એ બી પી એ બી પી અસ્મિતા ન્યૂઝ જો એ બી પી દેખાય છે બધાને અને એ ડેશ બી ડેશ પી આ બે ત્રિકોણ ટોટલ 4 ત્રિકોણની સમરૂપતા એકબીજા સાથે સરખાવવાની છે અને થઈ જાય પ્રશ્ન સોલ્વ સીધો જવાબ આવે છે એ જવાબ જ આપણે એક્સેપ્ટ કરવાનું છે સ્વીકારવાનો છે કારણ કે ધોરણ 10 ની અંદર તમને સાબિત કરવા એટલે નથી આવ્યો કે એટલે એટલું બધું ડેવલપ આપણી બુદ્ધિ ના હોય કે જેથી કરીને આટલું બધું સાબિત કરી શકીએ પણ એના ઉપયોગો છે ધોરણ 12 ની અંદર જેવા દાખલાઓ આપ્યા છે એવા દાખલાઓની અંદર આપ્યા છે એટલે આપણે માત્ર એ સૂત્રને સ્વીકારશું આ ત્રણેય વચ્ચેનો સંબંધ છોકરા અવિ રીતનો છે કઈ અરીસાનું સૂત્ર અવિ રીતનું છે 1/u પ્લસ 1/v બરાબર 1/f આને કહેવાય અરીસાનું સમીકરણ ગોળી અરીસાનું ગાઉસનું સમીકરણ અથવા તો ગોળી અરીસા માટે ગાઉસનું સૂત્ર વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધને ગોળીય અરીસાનું સમીકરણ કહેવાય હવામાં દાખલાઓ કઈ રીતે આપેલું વસ્તુ અંતર આપેલું હોય તમને પ્રતિબિંબ અંતર આપેલું હોય તો કેન્દ્ર લંબાઈ શોધવાની છે વસ્તુ અંતર આપેલું હોય કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો પ્રતિબિંબ કેટલા અંતરે મળશે આવો પણ પ્રશ્ન 100% પૂછશે જે તમારે એક એક માર્કના જે 16 પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન તો મારી ભૂલ ન થતી હોય તો એક પ્રશ્ન તો હશે એક એક માર્કના જેટલા પ્રશ્નો પૂછાય છે એની અંદર આ પ્રશ્ન તો 100% હશે બરાબર એક માર્કનો પ્રશ્ન કેન્દ્ર લંબાઈ આપેલી હોય અથવા પ્રતિબિંબ અંતર આપેલું હોય તો વસ્તુને કેટલી દૂર રાખેલી હશે આવું પણ પૂછવાના છે તો વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધને ગાઉસનું સમીકરણ કહેવાય આ સમીકરણ ખાસ યાદ રાખી લેજો લેક્ચર નંબર 4 ની અંદર આપણે આના સરસ મજાના દાખલા ગણવાના છે એટલે સૂત્ર તો 100% યાદ રહી જશે પણ કેવી રીતે લગાવવું કેવી રીતે ગણતરી કરવી યોગ્ય સંજ્ઞા સાથે સૂત્ર લખે છે યોગ્ય સાઇન સાથે સાઇન એટલે નિશાની માઇનસ કે પ્લસ એની સાથે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય અને હવે આપણે બીજો વિભાગ લઈએ જેમ કે આપણે મોટવણી મોટવણી એટલે મેગ્નિફિકેશન કમ્પ્યુટર સૌપ્રથમ તમે શીખ્યા એટલે મને ખબર છે કે તમે શું કરતા પેઇન્ટ નામનું જે એપ્લિકેશન આવે છે એની અંદર ચિત્રો દોરતા સાચું પર્વત દોરતા કોઈ ફ્લાવર ડ્રો કરતો અલગ અલગ પ્રકારના શેપ દોરતા રાઈટ એની અંદર કલરો પૂરતા ઓકે ઘણી વખત પર્વતમાં આપણે બ્રાઉન કલર પૂરવા જતા ત્યારે શું થતું આખામાં બ્રાઉન થઈ જતો આખી સ્ક્રીનમાં યાદ છે બધાને પછી શું કરતા તમે કમ્પ્યુટરની સ્ક્રીનમાં અહીંયા આગળ ટૂલ બાર આવતી બધાને ખ્યાલ છે ટૂલ બાર આ ટૂલ બારમાં અલગ અલગ વસ્તુ હોય કલર ને ફિલ કરવું ને બ્રશ ને એમાં એક મેગ્નિફાયર અહીં નિશાની વાળું ટૂલ આવતું મેગ્નિફાયર બિલોરી કાચ એને ક્લિક કરી અહીં આવતું અને પછી તમે ક્યાંય જોતા એટલે તમને ખબર પડે કે આપણે જે પર્વત દોર્યા છે એમાં ક્યાં ખાંચ રહી ગઈ છે એટલે ઝૂમ થતું ઝૂમ થઈને અહીંયા બતાવતું તમને જ્યાં એ ખાંચ રહી ગયું એટલે પછી તમે આમ પૂરી દેતા અને પછી કલર પૂરતા તમે તો શું થતું પર્વત જેટલા જ વિભાગમાં બ્રાઉન કલર પૂરાતો આ બધે બેકગ્રાઉન્ડમાં અલગ અલગ કલર તમે પૂરી શકતા મેગ્નિફાયર એટલે મોટું મેગ્નિફિકેશન બિલોરી કાચ એક પ્રકારનો એટલે મેગ્નિફાઈ એટલે શું મોટવણી એટલે શું તો કે વસ્તુ કરતા પ્રતિબિંબ કેવડું મોટું દેખાય છે બે ગણો ત્રણ ગણો ચાર ગણો આવા અંતર પણ બહિર્ગણ અરીસાઓ તમે ક્યાંક ને ક્યાંક પાર્કમાં પણ જોઈ રહ્યા છે જેની અંદર જેની સામે આપણે ઊભા રહીએ ક્યાંક પાર્ક છે બાળકો માટેનો એની અંદર આવા અરીસાઓ રાખેલો હોય છે બાળકોને મજા આવે
બહિર્ગોળ અરીસા હોય તો ઘણીવાર મોટો આપણે દેખાય છે અંતર્ગોળ અરીસામાં એટલા નાના ચીંગુ જેવો મોટો દેખાય છે બરાબર તો એ જે અરીસા છે તો પ્રતિબિંબ કેવો દેખાય છે બે ગણો ત્રણ ગણો ચાર ગણો પાંચ ગણો એને કહેવાય મોટાવણી મોટાવણી એટલે મેગ્નિફિકેશન એટલે એને એમ વડે દર્શાવવામાં આવે છે એટલે લખો છો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ ક્યાંય પણ છોકરો તમે ટકા મેળવતા હોય કે ગમે તે હોય ત્યારે તમને ખબર છે ઉપર રિઝલ્ટ છેદમાં ઓરિજિનલ આઉટપુટ ના છેદમાં ઇનપુટ પ્રતિબિંબ આઉટપુટ થયું કે નહીં યસ વસ્તુ એ ઇનપુટ થયું કે નહીં યસ તો આઉટપુટ ના છેદમાં હંમેશા ઇનપુટ મૂકવું જોઈએ એવરેજ પણ આ રીતે મળે ગાડીઓની એવરેજ ટકા કે ગોતવો તો આ રીતે મળે ટોટલ નીચે આવશે હંમેશા ટોટલ નીચે આવે પણ એ તો થઈ ગણિતની વાત પણ આ તો સ્પેશિયલ કોની વાત છે મોટો ને પ્રતિબિંબ એટલે રિઝલ્ટ થયો આઉટપુટ થયો આઉટપુટ ટૂંકમાં યાદ રાખો એટલે આઉટપુટ ના છેદમાં ઇનપુટ આટલું યાદ રાખશો તો તમને 12મા ધોરણમાં 5 થી 6 જગ્યાએ કામ આવશે તો આ સૂત્ર એન્જિનની એવરેજ શોધવા માટે કે પરસેન્ટેજ શોધવા માટે અને બીજું આ તો તમને કામ લાગશે આઉટપુટ ના છેદમાં ઇનપુટ પ્રતિબિંબ આઉટપુટ કહેવાય રિઝલ્ટ કયું કહેવાય વસ્તુ એટલે ઓરિજિનલ વસ્તુ કહેવાય ઇનપુટ કહેવાય માટે આ રીતે લખી શકાય છે સૂત્ર પ્રતિબિંબની ઊંચાઈને આપણે શું નામ આપ્યું તો કોણ કહેશે ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે h ડેશ તો લખો h ડેશ અને છેદમાં વસ્તુની ઊંચાઈ ને શું નામ આપ્યું તો h તો આપણે લખશું h h ડેશ બાય h બીજો પણ એક રસ્તો છે મોટોની શોધવાનો v બાય u કોણ કરી શકે એમાં પણ આઉટપુટ ના છેદમાં ઇનપુટ થી પ્રતિબિંબનો અંતર ધ્રુવ થી અને વસ્તુનો અંતર એના ગુણોત્તરને પણ શું કહેવાય મોટર v સોરી આ લખી નાખો આમ લખી આપણે પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર તો પણ ચાલે v બાય u બરાબર છે પણ આપણે યોગ્ય નિશાનીઓ મૂકવી પડશે તો થશે નિશાની એટલે ચાલો h યોગ્ય નિશાની મૂકતા વસ્તુ ઊંચાઈને કેવી રીતે ગણાય ધન પ્રતિબિંબની ઊંચાઈને નીચે તરફ છે કેવી ગણાય ρ તો h ડેશ કેવું ગણાશે ρ h કેવું ગણાશે ધન ધન લખવાની જરૂર હોતી નથી પણ ધન છે ચાલો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને અરીસાની ડાબી બાજુ છે બંને કેવા માઇનસ 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 v માઇનસ u છોકરાઓ હવે જુઓ આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય અને અહીંયા ખાલી માઇનસ વધશે એટલે આમ પણ લખી શકાય મોટવણી બરાબર h ડેશ અપોન h આ માઇનસ નાઈ લઈ લ્યો માઇનસ v બાય u ખાલી તમને એમ પૂછે કે પ્રતિબિંબ કેટલા ગણો મળ્યું ઊંધું કે ભલે ચપટું કે ઊંધું મળ્યું માઇનસ એ પણ બતાવે જો જવાબ માઇનસ આવે તો બતાવે ધારો કે કોઈનો જવાબ આવ્યો માઇનસ 1.5 એનો અર્થ પ્રતિબિંબ વસ્તુ કરતા દોઢું મળ્યું 1.5 ગણો મળ્યું પણ માઇનસ નો અર્થ ઉલટું મળ્યું સમજ્યા તમે ખાલી 1.5 આવે ખાલી પ્રતિબિંબ કેવડું મળ્યું તો કે દોઢ ગણો મળ્યું એમ બરાબર 2 હોય તો કે વસ્તુ કરતા પ્રતિબિંબ બમણો છે વસ્તુની ઊંચાઈ આટલી છે તો પ્રતિબિંબની ઊંચાઈ કેવડી મળે છે આનાથી ડબલ આનો અર્થ હોવો જોઈએ ઓકે માઇનસ 2 હોય તો ધારો કે મોટવણી આપણે દાખલો ગણીએ છીએ માઇનસ 2 મળે તો કે વસ્તુ કરતા પ્રતિબિંબ છે બમણો પણ કેવું વસ્તુ આમ હોય તો પ્રતિબિંબ ક્યાં મળે મુખ્ય અક્ષની નીચે મળે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર હોય અહીંયા અહીંયા એક્ઝેક્ટ જો આ લાગી પડે દેખાય છે વસ્તુ આઈ છે પ્રતિબિંબ કેમ મળ્યું તો માઇનસ મળશે ધન મળે તો સમજી લેવાનો વસ્તુ પ્રતિબિંબ ચતુ છે કેવું છે ચતુ ખાલી એમ કે મોટાવણી કેવડી છે તો ખાલી આપણે માનક કહી શકીએ માનક એટલે ધન માનક માઇનસ જવાબ હોય તો માનક કેવો કર નાખે ધન ધના ધન ધન માટે એમ બરાબર ખાલી v / u તો આ છે મોટાવણી
લેક્ચર નંબર 3 ની અંદર છોકરાઓ ખાસ યાદ રાખજો માના એક્ઝામ્પલ ગણાવવાનો છું દાખલા જે ખૂબ મહત્વના છે જે પૂછાવાના જ છે યાદ રાખજો એટલા માટે આ બધી બાબતોને ફરીથી રિપીટ મારી લેજો જોઈ લેજો એકવાર ન સમજાય તો તમે કમેન્ટ કરી શકો છો એમાં હું તમને જવાબ આપીશ પણ વિડિયોને વ્યવસ્થિત જોતા રહો ઓનલાઈન અભ્યાસ કરવા માટે કેટલી ટિપ્સ છે મહત્વની એક તો એવા વાતાવરણમાં બેસો કે જ્યાં બીજો અવાજ ના આવે નહીતર તમને મજા નહીં આવે એક પણ વાત જો તમે નહીં સમજી શકો એટલે એકલા બેસો સતત પણ ના જોતા રહો એકવાર જોઈ લ્યો પછી એની નોંધ કરી લ્યો પછી એમાંથી રટણ કરી રાખો નોટમાંથી કારણ કે આંખોને પણ નુકસાન કરે છે પણ લોકડાઉન છે એટલે બીજો કોઈ રસ્તો નથી એટલે આ રીતે આ માધ્યમ દ્વારા અમે આપ સૌને શિક્ષણ પીરસીએ છીએ પણ ખાસ ધ્યાન રાખજો એકવાર વિડિયો જોવાઈ જાય પછી પોઝ કરતા કરતા એને નોટની અંદર નોંધી લ્યો તમારી જાતે આકૃતિ દોરો ફરીથી એવું લાગે કે આલો ફરીથી જોઈ લે તો થોડી પોઝ કરીને અથવા તો ફોરવર્ડ કરીને એ ભાગ જોઈ શકો છો તમે તો શાંત વાતાવરણમાં બેસો બીજું જ્યારે વિડિયો પ્રથમવાર જોતા હોય ત્યારે બને ત્યાં સુધી હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરો ઇયરફોન જે આવે છે એનો ઉપયોગ કરો અવાજ એમાં ધીમો રાખવો જોઈએ કારણ કે કાનને પણ નુકસાન કરે છે એમાં જ સાંભળો જેથી કરીને બીજા ન્યુસન્સ બીજા બહારના અવાજો આપણને સંભળાય નહીં આવી ઘણી બાબતો છે જેને ધ્યાન રાખી અને જો અભ્યાસ કરવામાં આવે તો લગભગ ક્લાસરૂમની અંદર જ અભ્યાસ કરતા હોય એવું જ લાગે પણ ક્લાસરૂમ જેવો આમ શક્ય નથી કારણ કે એની અંદર જે લાઈવ આઈ કોન્ટેક્ટ થતો હોય બાળક ત્યાં પહોંચ્યું છે બાળક અમારી સામે બેઠું હોય તો અમને ખ્યાલ આવે ક્યાં પહોંચ્યું છે એ શું દ્વિધા અનુભવે છે એના મગજમાં શું ચાલે છે શું એને ખબર પડી હશે કે નહીં તો અમે પૂછી શકીએ એટલે ઊભા કરીને જે તે સમય પૂછી શકીએ અને તો ખ્યાલ આવી જાય પણ છતાંય આપણ ઘણો સક્સેસફુલ થઈ શકે એવો પ્રયાસ છે તો આપને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અમને એનો જવાબ આપને મળશે થેન્ક યુ ખૂબ ભણો ખૂબ આગળ વધો તમારું જીવનને સુંદર બનાવો ભવિષ્ય ઉજ્જવળ બનાવો થેન્ક યુ